રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં આજ રોજ પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી તથા રમેશભાઈ ગડુકની લોકસભા પોરબંદર માટેની જાહેર સભા યોજાઈ. પોરબંદર લોકસભા સીટ ઉપર ચાલતો ચૂંટણી પ્રચાર ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ કરી જાહેર સભા. રૂપાલ પોતાની દેશી દરપાડા ભાષામાં કાર્ય ભાષણ રૂપાલાને સાંભળવા માટે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા. રૂપાલાએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. રૂપાલાએ ખેડૂતોના પ્રશ્નના બદલે કાશ્મીરના પ્રશ્નોને આપી મહત્વ. કોંગ્રેસ તેને ચૂંટણી ઢંઢેરા આસપાન કાયદો ઢીલો કરવા ને દેશ માટે ખતરો, કોંગ્રેસ આતંકવાદીઓ માટેના કાયદામાં ઢીલ આપશે વગેરે મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભયાવદર ખાતે પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ. રૂપાલાની ઉપસ્થિતિમાં ઉપલેટા કોંગ્રેસના તાલુકા પંચાયતના 4 સદસ્યો ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા. આ તરીકે પુરુષોત્તમ રૂપાલાએ રમેશભાઈ ધડુક, જયંતિભાઈ ટોળ, ડીકે સખિયા, પ્રવીણ માકડિયા, ભયાવદરના ગ્રામજનો અને ભાજપના આગેવાનો અને ભાજપના કાર્યકરો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, જેડેશ ટીવી, ઉપલેટા. સૌરાષ્ટ્રમાં ઘણા દિવસથી પ્રચાર કરી રહ્યો છું. પોરબંદર લોકસભામાં મેં આજે સવારે કેશોદથી પ્રચાર શરૂ કર્યો હતો અને આજે અહીંયા ભયાવદર મુકામે પણ સભા માટે મારે ઉપસ્થિત રહેવાનું થયું. અમારા ઉમેદવાર, અમારા આગેવાનો હરિભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ, રાજાભાઈ, અમારા રાજસિંહભાઈ ઉંમર, ઘણા બધા આગેવાનો સાથે અમે પ્રવાસમાં નીકળ્યા છીએ. ગામોગામ જે પ્રકારે લોકોને મળવાનું થાય છે, યુવાનો ખાસ કરીને, મહિલાઓ, વૃદ્ધો, એક ઉત્સાહનું માહોલ મને જોવા મળે છે. એટલે પ્રાથમિક રીતે મને એવું લાગે છે કે રમેશભાઈ પોરબંદરની સીટમાં અગાઉ ક્યારેય કોઈ નહીં જીત્યા હોય એટલી લીટથી જીતી જશે. પરસોત્તમભાઈ, આજે રાજકોટમાં એક ઘટના બની, તો ઉપર રેલી ચાર્જ કરવામાં આવી. શું કહેશો આપ? પાક મુદ્દા, પાક વીમા મુદ્દે એ લોકોએ રેલી કાઢેલી હતી ને એમની ઉપર જે છે એકચ્યુઅલ મારા ધ્યાનમાં આપ જ્યારે પહોંચો ત્યારે આ વિગત આવે છે. એને વિગતને ચકાસી લઈશ અને રાજ્ય સરકાર સાથે એની વિગતોની ચર્ચા પણ કરીશ. મારા ધ્યાનમાં ડિટેલ ઘટના છે નહીં એટલે વિશેષ હું એમાં નહીં. બીજું, આજે મોહનભાઈ કુંડારિયા ઉપર આચારસંહિતા ભંગનો લલિત કરજાતરાએ આરોપ લગાવેલો છે અને કે મોહનભાઈ આચારસંહિતાનો ભંગ કરેલો છે. શું મુદ્દો, શું હતો આચારસંહિતા ભંગ? તેમણે મેયરના બંગલે મિટિંગો યોજીને ચૂંટણીલક્ષી જે કાર્યવાહી કરેલી. આવા બધા એક મુદ્દા વગરની વાત કહેવાય. કોઈ આચારસંહિતાનો ભંગ એટલે કોઈ સરકારી સાધનનો દુરુપયોગ થતો હોય તો એક વાત જુદી છે. ધારો કે અહીંયા નગરપાલિકાના પ્રમુખ હોય કે અમારા મેયર હોય, હું પ્રવાસે નીકળ્યો છું, મને જમવાનો ટાઈમ હોય, હું એમને ઘરે જમવા જાઉં તો બે પાંચ લોકો મને મળવાય આવે, એને આચારસંહિતાના મુદ્દા સાથે સાંકળવું ના જોઈએ એવો મારો નમ્ર મત છે. સરકારી મશીનરીનો અમે દુરુપયોગ કરતા હોય, અધિકારીઓનો દુરુપયોગ અમે કરતા હોય તો એ આચારસંહિતાના ભંગમાં આવી શકે. બાકી આવી નાની નાની બાબતોમાં હું તો વિપક્ષોને પણ કહું છું અને અમારા પક્ષવાળાને પણ કહું, એવી બધી બાબતોને બદલે લોકોની વચ્ચે બે પાર્ટીઓએ પોતાના મુદ્દા રાખવા જોઈએ, લોકોની ઉપર છોડવું જોઈએ, જનતા જનાર્દન કરે હા શું. બીજું, પરસોત્તમભાઈ, ધોરાજી અને ઉપલેટાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલો છે, આમ છતાં આ વિસ્તારના ખેડૂતો જે પાક વીમાથી વંચિત છે, શું કહેશો? એની ડિટેલ વિગતો મેં રાજ્ય સરકાર પાસે માગી છે. આ વખતની જે અછત છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેની નહોતી, આ અર્ધ અછત જાહેર થઈ હતી. કેટલાક તાલુકાઓમાં પાણીની, વરસાદની જે લિમિટ છે આપણી 250 ml, એમાં વધારો કરીને 350 સુધીના વરસાદવાળા વિસ્તારોને પણ અછતગ્રસ્ત જાહેર કર્યા છે. એની પાછળ સરકારનો આશય એવો હતો કે પશુઓને રાહત આપવા માટે, પાણીની વ્યવસ્થાઓ કરવા માટે, મજૂરોને મજૂરી આપવા માટેના આશય સાથે એમણે આ યોજના જાહેર કરેલી હતી. પાક વીમાને લાગે વળગે છે ત્યાં સુધી ક્રોપ કટિંગના આધાર ઉપર જે પ્રકારની કાર્યવાહી થાય છે એ કાર્યવાહીમાં કંઈ ત્રુટીઓ હશે અને અમારી પાસે રજૂઆતો આવશે તો ચોક્કસ અમે એમાં પગલાં લઈશું. પોરબંદર વિસ્તારના ઘણા બધા વિસ્તારો એવા છે, જોધપુર છે, ગોંડલ છે, ધોરાજી છે, આ વિસ્તારના ખેડૂતોને પાક વીમો મંજૂર થઈ ગયો છતાં પણ
મળેલો નથી. જયેશભાઈ રાદડીએ બેંકને તાળાબંધી પણ કરેલી હતી, આમ છતાં પણ હજુ સુધી આ લોકોને વીમો નથી મળેલો. મને એમ લાગે છે કે જૂનો પ્રશ્ન છે, જૂનો પ્રશ્ન છે. એનો નિર્ણય પણ થઈ ગયો છે, એ કોઓપરેટિવ વાળાને મળી ગયો હતો નેશનલ.